ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો જુઓ મિત્રો, નીચેના સરવાળા કરો. તો મિત્રો, આગળ પણ આપણે સરવાળાના દાખલા શીખી ગયા છે. શીખી ગયા છે ને? એક નંબરના દાખલાની રકમ 25 પૈસા પ્લસ 10 પૈસા, બરાબર? શું કરવાનું છે? અહીંયા આપણે સરવાળો કરવાનો છે. ચાલો, પાંચમાં શૂન્ય ઉમેરો કેટલા થાય? પાંચમાં શૂન્ય ઉમેરે તો 5, બરાબર ને? પાંચમાં આપણે 0 મેળવો, 5. બેમાં 1 ઉમેરો, બેમાં 1 ઉમેરીએ તો કેટલા થાય? ચલો, બેમાં 1 ઉમેરો, કેટલા થશે? 3. બેમાં 1 ઉમેરીએ તો 3, બરાબર? કેટલો આવ્યો જવાબ? 35, બરાબર ને? અહીંયા આપણે શું લખશું? અહીંયા શું લખશું? પૈસા, બરાબર ને? 35 પૈસા. કેટલો આવ્યો આપણો જવાબ? 35 પૈસા. તો અહીંયા આપણે લખશું જવાબ 35 પૈસા, બરાબર? ચાલો આગળ જુઓ. બે નંબરના દાખલાની રકમ 15 રૂપિયા પ્લસ 37 રૂપિયા, પાંચમાં 7 ઉમેરો કેટલા થાય? 12. 12નો બગડો, વડ્ડી ફરી 1. કોના સ્થાનમાં જશે? એકમની વડ્ડી દશકના સ્થાનમાં, બરાબર ને? ચાલો, 1 ને 1 2, 1માં 1 ઉમેરો 2, 2માં 3 ઉમેરો કેટલા થાય? 2માં 3 ઉમેરીએ તો 5. 2માં 3 ઉમેરીએ તો 5. કેટલો જવાબ આવ્યો? 52. અહીંયા શું લખવાનું? રૂપિયા, કેમ કે આપણે જવાબ સાના શોધવાનો છે? રૂપિયામાં, બરાબર? તો આપણે અહીં જવાબમાં લખશું 52 રૂપિયા, બરાબર? ચાલો આગળ જોઈએ ત્રીજા દાખલાની રકમ. ત્રીજા દાખલાની રકમમાં આપણે સરવાળો કરવાનો છે, બરાબર ને? પણ કેવી રીતે? રૂપિયા પૈસામાં જવાબ શોધવાનો છે, બરાબર ને? સરવાળો તો કરવાનો છે, પણ જવાબ સામાં શોધવાનો છે, રૂપિયા પૈસા. તો જુઓ આપણા ત્રીજા દાખલાની રકમ 8 રૂપિયા 50 પૈસા પ્લસ 2 રૂપિયા 0 પૈસા, એટલે કે 0 પૈસા, બરાબર? ચાલો દાખલો ગણવાની શરૂઆત આપણે ક્યાંથી કરશું? પૈસાથી કરીશું, બરાબર? ચાલો, શૂન્યમાં શૂન્ય ઉમેરે તો કેટલા થાય? શૂન્યમાં શૂન્ય ઉમેરો, કેટલા થશે? 0, એટલે કે 0. પાંચમાં શૂન્ય ઉમેરો, કેટલા થશે? પાંચમાં 0 ઉમેરીએ તો 5, બરાબર ને? કેમ કે કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા. તો પાંચમાં આપણે શૂન્ય ઉમેરીએ, એટલે કે 0 ઉમેરીએ તો જવાબ શું આવે? 5. ચાલો તો જુઓ, હવે રૂપિયામાં જુઓ, 8. 8માં કેટલા ઉમેરવાના છે? 2. તો ચાલો, 8માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 8માં 2 ઉમેરીએ તો 10. તો અહીંયા આપણે લખશું 10, બરાબર? કેમ કે 8માં 2 ઉમેરીએ તો 10, બરાબર? કેટલો જવાબ આવ્યો અહીંયા આપણો? 10 રૂપિયા 50 પૈસા. તો આપણે જવાબમાં લખશું 10 રૂપિયા 50 પૈસા, બરાબર? 10 રૂપિયા 50 પૈસા, બરાબર? ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, ચોથા દાખલાની રકમ 12 રૂપિયા 50 પૈસા પ્લસ 13 રૂપિયા 50 પૈસા. ચાલો દાખલો ગણવાની શરૂઆત અહીંથી કરશું ને, એકમના સ્થાનેથી, પૈસામાં કરીએ ને. ચાલો દાખલો ગણીશું અહીં. ચાલો, શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો કેટલા થાય? 0. અહીંયા આપણે લખશું 0, બરાબર? એટલે કે 0. આગળ જુઓ, 5માં 5 ઉમેરો, કેટલા થાય? 5માં 5 ઉમેરીએ તો 10. 5માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 10, બરાબર? અહીંયા આપણે 10 લખવાના. તો જુઓ, તો અહીંયા પૈસામાં કેટલો જવાબ આવ્યો? 100, બરાબર ને? કેટલા પૈસા જવાબ આવ્યો? 100. તો 100 પૈસા = 1 રૂપિયો, બરાબર ને? 100 પૈસા = 1 રૂપિયો. તો આપણે અહીં કેટલા લખશું? 10 લખવાના. 5 5 10, તો અહીંયા કેટલા લખશું? 200. વડ્ડી કોનામાં જશે? રૂપિયામાં જશે, કેમ કે 100 પૈસા = 1 રૂપિયો, એટલે વડ્ડી કોનામાં જશે? પૈસાની, રૂપિયામાં જશે, બરાબર ને? બરાબર. તો અહીં પૈસા સામાં ફેરવાઈ જશે? રૂપિયામાં ફેરવાઈ જશે, બરાબર? તો 100 પૈસા = 1 રૂપિયો. તો જુઓ અહીં 5 ને 5 10, 200 વડ્ડી ફરી 1, અહીં આપણે વડ્ડી રૂપિયામાં ઉમેરીશું, બરાબર? 5 ને 5 10, 200 વડ્ડી ફરી 1, બરાબર? કેમ કે 100 પૈસા = 1 રૂપિયો, બરાબર ને? બરાબર. 5 ને 5 10, 200 વડ્ડી ફરી 1. આપણો જવાબ કેટલો આવેલો? પૈસામાં કેટલો આવે છે જવાબ? 100, બરાબર ને? પણ આપણે અહીં શું કર્યું? 100 પૈસા = 1 રૂપિયો, એટલે આપણે વડ્ડી કોનામાં ઉમેરી દીધી? કોનામાં ઉમેરી દીધી? પૈસાની વડ્ડી રૂપિયામાં,
બરાબર ને કે 100 પૈસા બરાબર 1 રૂપિયો ચાલો જુઓ હવે રૂપિયામાં જુઓ 1 ને 2 3 3 ને 3 કેટલા થાય 3 ને 3 6 તો અહીંયા આપણે લખશું 6 હવે આગળ 1 માં 1 ઉમેરો કેટલા થશે 1 માં 1 ઉમેરીએ તો 2 1 માં 1 ઉમેરી તો 2 કેટલો જવાબ આવ્યો 26 રૂપિયા પૈસામાં શૂન્ય એટલે 0 પૈસા બરાબર ને શૂન્ય પૈસા એટલે કે 0 પૈસા બરાબર તો અહીં આપણે જવાબમાં લખીશું 26 રૂપિયા શૂન્ય પૈસા બરાબર ફક્ત તમે ખાલી અહીં 26 રૂપિયા એમ લખો તો પણ ચાલે ચાલો આગળ પાંચમા દાખલાની રકમ જુઓ ચાલો આગળ જુઓ પાંચમા દાખલાની રકમ જુઓ 55 રૂપિયા 50 પૈસા પ્લસ 15 રૂપિયા શૂન્ય પૈસા એટલે કે 0 પૈસા બરાબર ચાલો દાખલો ગણીએ શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય એટલે કે 0 પાંચમાં શૂન્ય ઉમેરો પાંચમાં શૂન્ય ઉમેરે તો કેટલા થાય પાંચમાં શૂન્ય ઉમેરે તો 5 બરાબર ને કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉમેરીએ તો જવાબ શું આવે તેની એ જ સંખ્યા બરાબર ને તો પાંચમાં શૂન્ય ઉમેરીએ તો શું આવે જવાબ 5 કેટલો જવાબ આવ્યો પૈસામાં 50 પૈસા આગળ જુઓ રૂપિયામાં જુઓ હવે પાંચમાં પાંચ ઉમેરો કેટલા થશે પાંચમાં પાંચ ઉમેરીએ તો 10 દસો શૂન વધી ભરી 1 બરાબર 1 માં 5 ઉમેરો કેટલા થાય 6 6 માં 1 ઉમેરો 1 માં 5 ઉમેરો કેટલા થાય 6 6 માં 1 ઉમેરો 6 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 7 અહીં આપણે લખીશું 7 બરાબર કેટલો જવાબ આવ્યો રૂપિયામાં કેટલો જવાબ આવ્યો રૂપિયામાં 70 રૂપિયા બરાબર તો અહીં આપણો જવાબ કેટલો આવ્યો 70 રૂપિયા 50 પૈસા તો આપણે જવાબમાં લખીશું 70 રૂપિયા 50 પૈસા બરાબર કેટલો જવાબ આવ્યો 70 રૂપિયા 50 પૈસા ચાલો આગળ જુઓ મિત્રો અહીં છઠ્ઠા દાખલાની રકમ જુઓ 29 રૂપિયા 50 પૈસા પ્લસ 27 રૂપિયા શૂન્ય પૈસા બરાબર ચાલો દાખલો ગણે જુઓ શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય એટલે કે 0 પાંચમાં શૂન્ય ઉમેરીએ કેટલો જવાબ હશે પાંચમાં શૂન્ય ઉમેરીએ તો 5 બરાબર ને પાંચમાં આપણે 0 ઉમેરીએ જવાબ શું આવે 5 ચાલો કેટલો આવ્યો જવાબ પૈસામાં 50 પૈસા હવે રૂપિયામાં જોઈએ 9 માં 7 ઉમેરો કેટલા થાય 9 માં 7 ઉમેરીએ તો 16 16 નો છગડો વધી ભરી 1 બરાબર ચાલો 1 માં 2 ઉમેરે તો 3 3 માં 2 ઉમેરે કેટલા થાય 3 માં 2 ઉમેરે તો 5 બરાબર કેટલો જવાબ આવ્યો રૂપિયામાં 56 રૂપિયા તો અહીં આપણો જવાબ કેટલો આવ્યો 56 રૂપિયા 50 પૈસા અહીં આપણે જવાબમાં લખશું 56 રૂપિયા 50 પૈસા બરાબર ચાલો આગળ જુઓ 7મા દાખલાની રકમ મિત્રો 7મા દાખલાની રકમ જુઓ 17 રૂપિયા 50 પૈસા પ્લસ 19 રૂપિયા 50 પૈસા બરાબર ચાલો દાખલો ગણીએ શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય એટલે કે 0 પાંચમાં પાંચ ઉમેરો કેટલા થાય પાંચમાં પાંચ ઉમેરો કેટલા થાય 10 પાંચમાં પાંચ ઉમેરો કેટલા થાય 10 બરાબર ચાલો કેટલો આવ્યો જવાબ પૈસામાં અહીં 100 પૈસા બરાબર ને તો 100 પૈસા બરાબર 1 રૂપિયો બરાબર તો આ પૈસાની વધી કોનામાં ઉમેરશું આપણે રૂપિયામાં ઉમેરીશું બરાબર ને પૈસાને કોનામાં ફેરવી દઈશું રૂપિયામાં ફેરવી દઈશું 100 પૈસા બરાબર 1 રૂપિયો બરાબર ને આગળ આપણે શીખી ગયા છે શીખી ગયા છે ને તો 5 ને 5 10 200 શૂન વધી ક્યાં જશે અહીં રૂપિયામાં જશે એટલે કે પૈસાની વધી રૂપિયામાં ઉમેરાશે બરાબર 5 ને 5 10 200 શૂન વધી ભરી 1 પૈસાની વધી કોનામાં ઉમેરાશે રૂપિયામાં ઉમેરાશે કેમ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો બરાબર ચાલો આગળ જુઓ 1 માં 7 ઉમેરીએ તો 8 8 માં 9 ઉમેરો કેટલા થાય 8 માં 9 ઉમેરીએ તો 17 બરાબર ને 17 નો 7 વધી ભરી 1 1 માં 1 ઉમેરીએ તો 2 2 માં 1 ઉમેરો કેટલા થાય 1 માં 1 ઉમેરીએ તો 2 2 માં 1 ઉમેરો કેટલા થાય 3 અહીં આપણે લખશું 3 બરાબર કેટલો જવાબ આવ્યો 37 રૂપિયા પૈસામાં કેટલો જવાબ આવ્યો શૂન્ય પૈસા બરાબર ને ચાલો તો અહીં આપણે જવાબમાં લખશું 37 રૂપિયા કેટલો જવાબ આવ્યો 37 રૂપિયા બરાબર પૈસામાં શૂન્ય પૈસા છે એટલે લખવાની જરૂર નથી બરાબર
ચાલો આગળ જુઓ આઠમા દાખલાની રકમ જુઓ મિત્રો આઠમા દાખલાની રકમ અહીં આપણે પોઈન્ટ મૂકીને દાખલો ગણવાનો છે શું કરવાનો છે પોઈન્ટ મૂકીને દાખલો ગણવાનો છે તો જુઓ રૂપિયા 30.50 એટલે કે 30 રૂપિયા 50 પૈસા પ્લસ રૂપિયા 31.0 એટલે કે 31 રૂપિયા 0 પૈસા એટલે કે 0 પૈસા બરાબર તો મિત્રો અહીં આપણે પોઈન્ટ મૂકીને દાખલો ગણવાનો છે બરાબર તો જુઓ શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય એટલે કે 0 પાંચમાં શૂન્ય ઉમેરીએ તો કેટલા થાય પાંચમાં શૂન્ય ઉમેરીએ તો 5 બરાબર અહીં પોઈન્ટ છે તો આપણે અહીં પણ પોઈન્ટ મૂકીશું બરાબર પૈસામાં કેટલો જવાબ આવ્યો 50 પૈસા હવે આગળ જુઓ હવે અહીં રૂપિયામાં જુઓ શૂન્યમાં 1 ઉમેરો કેટલા થાય શૂન્યમાં 1 ઉમેરીએ તો 1 ત્રણમાં 3 ઉમેરો કેટલા થશે ત્રણમાં 3 ઉમેરીએ તો કેટલા થાય 6 બરાબર ને બરાબર કેટલો આવ્યો રૂપિયામાં જવાબ 61 રૂપિયા તો અહીં આપણો જવાબ કેટલો આવ્યો રૂપિયા 61.50 એટલે કે 61 રૂપિયા 50 પૈસા બરાબર તો અહીં આપણે જવાબમાં લખશું રૂપિયા 61.50 એટલે કે 61 રૂપિયા 50 પૈસા બરાબર કેટલો જવાબ આવ્યો અહીં 61.50 એટલે કે 61 રૂપિયા 50 પૈસા બરાબર છે ને આપણો જવાબ બરાબર સમજ પડી તો મિત્રો આ રીતે રૂપિયા પૈસાના સરવાળાના દાખલા ગણવાના છે બરાબર સમજ પડી પડીને તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો